જનરલે બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીની ખાસ મુલાકાત લીધી હતી. આઈજીએ કચ્છમાં બદલી થતાની સાથે જે કામગીરી કરી તેના વિશે વિસ્તૃત ચર્ચા કરી. કચ્છ બોર્ડર રેન્જના આઈજી સુભાષ ત્રિવેદીએ કચ્છ જિલ્લામાં આવતાની સાથે જ તેમની કામગીરી શરૂ કરીને પોલીસ બેડામાં ફફડાટ ફેલાવી દીધો છે. તો અમારી કચ્છ કેર ટીવી ન્યૂઝ ચેનલે આઈજી સુભાષ ત્રિવેદીની ખાસ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું કે કચ્છ જિલ્લાની અંદર જે અસામાજિક પ્રવૃત્તિઓ થતી આવી છે અને લુખા તત્વોનો જે ત્રાસ વધતો હતો, તેમજ રેતી ચોરી દારૂના ગુનાનો અભ્યાસ કરી આવા કેસોની ઝીણવટભરી તપાસ કરી કાર્યવાહી કરવામાં આવી અને આદેશના પગલે પોલીસ તંત્રએ પણ આવા ગુનાહિત પ્રવૃત્તિઓ થતી અટકાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ અગાઉ પણ જે પોલીસોએ તેમની કામગીરીમાં બેદરકારી દાખવી હતી, તેમણે આઈજીની સૂચનાથી સસ્પેન્ડ પણ કરી નાખવામાં આવ્યા હતા. આમ આઈજી સુભાષ ત્રિવેદીની કચ્છ જિલ્લામાં બદલી થવાથી પોલીસ તંત્ર દોડતું થયું છે. કચ્છ બોર્ડર રેન્જ કે જેમાં ચાર જિલ્લાઓ છે, કચ્છ પશ્ચિમ, કચ્છ પૂર્વ, બનાસકાંઠા અને પાટણ. સરકારશ્રીએ આ બોર્ડર રેન્જનું અમારી બદલી કરીને સરહદની સુરક્ષાની જવાબદારી સોંપી. તો કચ્છ જિલ્લામાં પહેલાં પણ મેં ફરજ બજાવેલી, એટલે કચ્છી લોકોની સામાજિક બહાદુરી અને સક્ષમતાથી હું વાકેફ હતો. અહીંના જે પ્રશ્નો હતા એમાં પોલીસને ગુનાખોરી ઉપર નિયંત્રણ કરે એટલે ઓટોમેટિકલી લોકોનો સહયોગ અને સાથ મળતો હોય છે, એને ઝીરો ટોલરન્સ પોલિસી કહેવાય. તમે ટ્રાફિકનો સામાન્યમાં સામાન્ય વાયોલેશનને ધ્યાન આપવામાં આવે, જેમ કે ચાર રસ્તા ઉપર વળાંકમાં ઉતારું વાહનો, તુફાન ગાડીઓ, ટ્રાવેલ્સની બસો છકડાઓ પડ્યા હોય, અને 15 વર્ષની દીકરી જ્યારે સ્કૂટી ઉપર પરીક્ષા આપવા માટે જતી હોય, તો એને ગુલાબનું ફૂલ આપવાને બદલે પોલીસ અંકલ એને ચલણ આપે, તો એ દીકરીના મનમાં અને આજુબાજુના તમામ રહીશોના મનમાં પોલીસ પ્રત્યે કટુતાની એક ભાવના જન્મે, સ્વાભાવિક છે. એટલે અહીં આવ્યા પછી ચાલતી તમામ અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર એનો અભ્યાસ કર્યો, જેમ કે પ્રોહી એટલે કે દારૂની પ્રવૃત્તિઓ છે, જુગારના અડ્ડાઓ છે, ઇલીગલ માઇનિંગ દ્વારા અસામાજિક તત્વો શક્તિશાળી બને અને દેશની સંપદા ગુનાહિત તત્વોના હાથમાં જાય, રેતીચોરી કે જેમાં નદીની જે સાઈડ હોય એને કાપવામાં આવે એટલે આપણા પર્યાવરણના પ્રશ્નો ઊભા થાય, કોલસાની બહુ મોટા પાયે ચોરીની બાબતો હતી, પાટણ જિલ્લામાં ઓર્ગેનાઇઝ અડ્ડાઓ ચાલતા હોય ઓઇલ ચોરી વગેરેના એ પણ અટકાવવામાં આવ્યા, બનાસકાંઠામાં આ પ્રકારે પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર, કારણ કે આંતરરાજ્ય સરહદને કારણે ત્યાં પ્રોહિબિશનની આવાજાહી ખૂબ હતી. તો આમ તમામ રીતે સમગ્ર બોર્ડર રેન્જ પોલીસ દ્વારા સંકલિત બનીને કાર્યવાહી કરવામાં આવી. મારા તમામ SPCO, DYSPCO, PISCO અને મારો પોલીસ કર્મચારી કોન્સ્ટેબલને મેં સમજાવ્યું અને એ મોટિવેશનથી લોકોએ તમામે સખ્તાઈપૂર્વક કાર્ય કરી અને તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ દબાવી દીધી છે. હાલ અમારું જે પ્રકારના ચીટિંગના બનાવો બનતા કચ્છમાં, ગેંગો ચીટિંગની હતી, જમીન માફિયાઓ જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરવા, પડાવી લેવું, કબજો કરવો, એવા તત્વો વિરુદ્ધમાં અત્યારે સખત ટ્રાય ચાલુમાં છે. વ્યાજખોરો ઉપર સખત કાર્યવાહી કરી છે, કાકા કુટુંબે વ્યાજખોરીને કારણે મૃત્યુ થવું પડે, આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી લોકો પાસે. અત્યારથી મેં 12 મુદ્દાઓનો એક કાર્યક્રમ તમામ જગ્યાએ આપ્યો છે, જેમાં રોડ ઉપર વાહન ચેકિંગ, ફૂડ પેટ્રોલિંગ, મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે આરોપીઓ, પકડાયેલા આરોપીઓ વિરુદ્ધનું મોનિટરિંગ, નાર્કોટિક્સના જે આપણે જે કહેવાય નાર્કોટિક્સ સૌથી ગંભીર બાબત સમાજ માટે દેશ માટે છે એને પકડવા માટેની કાર્યવાહી,
ખાણ ખનીજના કેસો કરવા માટેની કઈ રીતે કરવાની સૂચનાઓ અને આ બધી જ કાર્યવાહીઓ દ્વારા સમાજમાં ચાલતી ગુંડાગીરી દાદાગીરી ઉપર સખત નિયંત્રણ લાવી શક્યા છીએ. ગૌરવ છે મને અને સમાજનો પૂરો સહયોગ છે. સમાજમાંથી સતત માહિતી મળતી રહેતી હોય છે અને અત્યારે હું અપીલ એવી કરવા માગું છું કે આપ કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ આપના ધ્યાનમાં આવે તો ચોક્કસ અમારી હેલ્પલાઇન છે એના નંબર ઉપર આપ આપનો વિડીયો પણ અપલોડ કરી શકો છો, આપના ફોટા પણ અપલોડ કરી શકો છો, માહિતી પણ અપલોડ કરી શકો છો અને આપની માહિતીને આપણું નામ સંપૂર્ણ સુરક્ષિત રાખવામાં આવશે, ગુપ્ત રાખવામાં આવશે અને એ કાર્યવાહી કરવામાં આવશે. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. અને કચ્છ કેરી ન્યૂઝનો પણ આભાર માનું છું કે સમાજ સુધી અમારી વાત પહોંચાડવામાં કચ્છ કેર ન્યૂઝે આ પહેલ કરી છે. થેન્ક યુ. થેન્ક યુ સર.